નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના સૌથી અગત્યના સમાચારોની આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આજથી મગફળીને ટેકાના ભાવે ખાસ કરીને ખરીદી કરવામાં આવશે અને ખાસ કરીને રજીસ્ટ્રેશનની શરૂઆત થશે ખેડૂતો ચોવીસ ઓક્ટોમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે પાચમથી મગફળીની ખાસ કરીને ટેકાના ભાવે ખરીદી શરૂ થશે પાંચ હજાર આઠસો પચાસ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે જેમાં મગ અને સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે મિત્રો આગળ વાત કરીએ તો દિવાળી પહેલાં એટલે કે ખાતામાં પૈસા આવવાના છે મિત્રો મંત્રાલયની યોજના ખાસ કરીને દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બારમા હપ્તાના પૈસા આપવાની છે મંત્રાલય આ ઉદ્દેશ સાથે હાલમાં કામ કરી રહ્યા છે માહિતી અનુસાર ખાસ કરીને પહેલી તારીખથી સપ્ટેમ્બર મહિનાનો ખાસ કરીને છેલ્લો દિવસ આવે છે જો કે નોંધાયેલા ખેડૂતોની ચકાસણીની પ્રક્રિયા હજુ ચાલુ જ છે જેના કારણે વિલંબ થવાની સંભાવના રહેલી છે આવી સ્થિતિમાં આપણી ગવર્મેન્ટ દ્વારા વીસ ઓક્ટોમ્બર પહેલાં એટલે કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં રૂપિયા મોકલવાની તૈયારીઓ ખાસ કરીને શરૂ થઈ ગઈ છે મિત્રો આ વખતે આપણે દિવાળીની વાત કરીએ તો આ વખતે દિવાળી ચોવીસમી ઓક્ટોમ્બરે છે મિત્રો એક ઓક્ટોમ્બરથી બહુ મોટા ફેરફાર થવાના છે તે વિશે વાત કરીશું ઇન્કમ ટેક્સ ચૂકવનારા અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર લોકોને નોમિનેશન ડિટેલ પણ હવે નાખવી પડશે ખાસ કરીને પીપીએફ ખાસ કરીને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળતા વ્યાજના જે દર છે તેમાં વધારો થઈ શકે છે જો મિત્રો તમે ડીમેટ ખાતાનું એકાઉન્ટ છે તમારી પાસે તો એમને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ટુ ફેક્ટર પ્રમાણીકરણ નહીં કર્યું હોય તો એક ઓક્ટોમ્બરથી ડીમેટ એકાઉન્ટમાં લોગ નહીં કરી શકે મિત્રો નવરાત્રિને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહીના પગલે ખેલાઈયાઓ અને આયોજકો વરસાદને લઈને ખૂબ જ ખાસ કરીને ચિંતિત છે મિત્રો આવી સ્થિતિમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી બહાર આવી છે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીં વધશે જ્યારે રાજ્યમાં વિવિધ શહેરમાં છૂટો સવાયો વરસાદ આવશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા રહેલી છે આગળ વાત કરીએ તો આપણા ભારતમાં ફાઇવ જી સેવાઓ શરૂ થશે મિત્રો ભારતમાં ફાઇવજી સેવાઓ એક ઓક્ટોમ્બરથી શરૂ થવા જઈ રહી છે વડાપ્રધાન મોદીએ એક ઓક્ટોમ્બરે ઇન્ડિયા મોબાઈલ ખાસ કરીને ફાઇવજી સેવા લોન્ચ કરવાના છે લોન્ચ થયા બાદ ફાઇવ જી સર્વિસ માટે લોકોની જે રાહ છે એનો અંત આવશે આપણી સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશનને ટ્વીટ કરીને જાણકારી આપી દીધી છે ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ખાસ કરીને કનેક્ટિવિટીને નવી ઊંચાઈ ઉપર લઈ જાય છે આપણા મોદીએ ભારતના એશિયામાં સૌથી મોટા ટેકનોલોજી પ્રદર્શન ઇન્ડિયામાં મોબાઈલમાં ફાઇવ સેવા શરૂ કરવાની લોન્ચ આપી દીધી છે તો મિત્રો આ સમાચાર તમને કેવા લાગ્યા વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો તમે મારી ચેનલ પર નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો